અસરકારક નિર્ણય પ્રક્રિયા માટે આવશ્યક તત્વો યોગ્ય સમયે સાચો નિર્ણય સફળ જીવનનો પાયો સાબિત થઈ શકે છે પરંતુ આ યોગ્ય નિર્ણય લેવામાં કેટલીક મુશ્કેલીઓ છે ઘણા બધા વિકલ્પો ઘણા બધા મંતવ્યો ઘણા બધા લોકોની સંમતિ આવા કારણોસર નિર્ણય લેવાનો સમય વધતો જાય છે અથવા ક્યારેક નિર્ણય બિલકુલ લેવામાં આવતો નથી પરંતુ જો કોઈ પ્રશ્ન હશે તો તેનો જવાબ પણ હશે જ આ નિયમ મુજબ સાચો નિર્ણય લેવા અથવા અસરકારક નિર્ણય લેવા માટે અમુક મુદ્દાઓ સ્વીકાર્ય ગણી શકાય આ મુદ્દાઓ સમગ્ર નિર્ણય પ્રક્રિયામાં મદદ કરી શકે છે તો ચાલો તેના કેટલાક આવશ્યક જોઈએ છ કકાર કેમ ક્યારે ક્યાં ક્યારે કેવી રીતે કોણે અથવા કોનો આ છ પ્રશ્નોનો વિચાર જ્યારે એક સાથે કરવામાં આવે છે ત્યારે આપણે તેને છ કકાર કહીએ છીએ પહેલા જણાવેલો પ્રશ્ન જુઓ જેમાં દરેક પ્રશ્ન ક થી શરૂ થાય છે તે માટે કહેવાય છે કોઈ પણ નિર્ણય લેવા આ વિશે વિચારો તેના જવાબોની રચના કરીને સાચા નિર્ણય પર પહોંચવામાં મદદ મળે છે વધુ માહિતી મેળવો ધ્યાનમાં રાખો કે તમે જે નિર્ણય લઈ રહ્યા છો તેના વિશે તમારી પાસે સંપૂર્ણ અને અપડેટ માહિતી હોવી જરૂરી છે તો જ તમે સાચો નિર્ણય લઈ શકશો નહીંતર નિર્ણય લીધા પછી જો કામ શરૂ કરવા પર કોઈ અદ્રશ્ય મુદ્દાઓ સામે આવે છે તો તેના પર કામ કરવું મુશ્કેલ બની શકે છે નિર્ણય લેતા પહેલા ફરી એકવાર બધી માહિતી તપાસો અથવા જો તે ક્ષેત્રમાં કેટલીક નવી પ્રવૃત્તિઓ થઈ હોય તો તેને સમજવા માટે ચોક્કસપણે તેનું મૂલ્યાંકન કરો ફાયદા અને ગેરફાયદાની તપાસ કરો જો ઘણા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવામાં આવે તો પણ તેના કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદા થશે નિર્ણય સાથે તેના ફાયદા અને ગેરફાયદા આવશે આ ગેરફાયદાઓ અને શક્યતાઓ વિશે વિચારવું તેનાથી ઉભી થતી મુશ્કેલીઓ વિશે વિચારવું તેના માટે કઈ વસ્તુઓની જરૂર પડશે તેના માટે કેટલો સમય ફાળવો પડશે અને આ નિર્ણય પ્રક્રિયા જેવી બીજી ઘણી બાબતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે યોગ્ય સમય નક્કી કરો કોઈ પણ નિર્ણય પર પહોંચવા માટે કયો સમય યોગ્ય છે તે નક્કી કરવું એ એક મહત્વપૂર્ણ કામ છે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ એક મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થઈ શકે છે આ એટલા માટે છે કારણ કે તમે સમય પહેલા નિર્ણય કરો છો કે સમય મર્યાદા પૂરી થયા પછી બંને કિસ્સાઓમાં નુકસાન થશે કારણ કે કોઈ પણ નિર્ણય યોગ્ય સમય લેવામાં આવે તો જ તે સફળ થઈ શકે છે સમય પૂરો થયા પછી સમય અને પૈસાની ખોટ ગણવી મુશ્કેલ બનશે તમારા નિર્ણય પર સતત રહેવું રહેવું નિર્ણય પ્રક્રિયા દરમિયાન જે મુદ્દાઓ વિશે વિચારવામાં આવે છે જે ક્રિયા અથવા પ્રતિક્રિયા થાય છે ત્યાં ઘણી ઘટનાઓ હોઈ શકે છે હેતુથી વિચલિત થઈ જવાય છે વધુ સારા અથવા સરળ વિકલ્પો વિશે વિચારો આવી દુવિધા થવી સ્વાભાવિક છે પરંતુ જરા વિચારો કે જે નિર્ણયો માટે વૈચારિક સંઘર્ષ શરૂ થયો છે તેની પાછળ તમારી પસંદગી તમારો શોખ કે અન્ય કોઈ પૃષ્ઠભૂમિ હોઈ શકે છે આ પ્રક્રિયામાં જો તમે વિકલ્પો સામે આવ્યા છે તેના માટે તમે ફરીથી શરૂઆત કરવાનો વિચારશો તો આ નિર્ણય માટે જે સમય વિતાવ્યો છે તે વેડફાશે સાથે જ નવા વિકલ્પ વિશે તમે વિચારશો તે સમયનો પણ બગાડ થશે આની સરળતાથી સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ આકાશ ખૂબ જ સરસ રસોઈ બનાવે છે તેને રસોઈ બનાવવી ગમે છે તેણે કારકિર્દી માટે કેટરિંગનો ધંધો કરવાનું નક્કી કર્યું તે વિચારી રહ્યો હતો ત્યારે કોઈએ તેને મસાલા વેચવાનો ધંધો શરૂ કરવાનું સૂચન કર્યું આ ધંધા વિશે આકાશના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને અચાનક તેણે કરવાનું નક્કી કર્યું મસાલા વેચવાનો ધંધો તેણે મસાલા વેચવાનો વ્યવસાય શરૂ કર્યો આ પ્રક્રિયા દરમિયાન તેને લાગવા માંડ્યું કે કદાચ તેના માટે આ ધંધો કરવો સરળ નહીં હોય પછી તેણે પોતાનો જૂનો કેટરિંગ બિઝનેસ ફરીથી કરવાનું મન કર્યું આમ ઘણો ફરક હતો આકાશે સાવ અલગ રીતે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી એક ક્ષણ માટે અહીં વિચારો આકાશે કેટલો સમય વિતાવ્યો જો તેણે વિચલિત થયા વિના માત્ર કેટરિંગના ધંધામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તે મસાલાના ધંધામાં જેટલો સમય વિતાવ્યો તેટલો જ તે પોતાના કેટરિંગ વ્યવસાય શરૂ કરી શક્યો હોત તમારી અંતર આત્મા પર વિશ્વાસ રાખો એક સફળ ઉદ્યોગપતિએ તેમની સફળતા વિશે કહ્યું કે વ્યવસાય ન કરવા માટે ઘણા કારણો હતા પરંતુ વ્યવસાય કરવા માટે એક જ કારણ હતું અને તે હતું મારે કરવું છે યાદ રાખો કે તમારું વ્યક્તિત્વ આપણે પોતે જ નક્કી કરે છે મારે શું કરવું છે શું હું કરી શકું આ પ્રશ્નોના જવાબ તમારી અંદરની વ્યક્તિ આપી શકે છે અને તે ક્યારેય ખોટું નથી ધ્યાનમાં રાખો કે બે વ્યક્તિનો અભિપ્રાય ક્યારેય એક સરખો હોતો નથી એટલે જ શક્ય નથી કે તમને દરેક તરફથી પ્રોત્સાહન જ મળે આવા સમયે તમારામાં વિશ્વાસ રાખવો ખૂબ જ સારું છે